Audio Jungle. हीरप्रा कन्या विद्यालय ना ई लर्निंग क्लास में आप सबनो हार्दिक स्वागत है। धोरण दस विषय गणित प्रकरण छ त्रिकोण स्वाध्याय 6.5 लेक्चर नंबर 22। हवे एम दाखला पहला नी रकम तमने पाठ्यपुस्तक में तमे जोई लेजो। रकम आ रीते छे के त्रिकोणनी बाजुओ आपेली छे, ते पैकी क्या त्रिकोणों काटकोण त्रिकोणों छे ते नक्की करो। एटले आमांथी क्या काटकोण त्रिकोण छे नक्की करवानुं छे। जे त्रिकोण काटकोण त्रिकोण होय तेना कर्णनी लंबाई शोधवानी छे। तो आपणे सौथी पहेलवेलू आ लईए, तो अहींया सौथी मोटी बाजु बराबर 25 सेमी छे। एटले के आपणे सौथी मोटी बाजुनो वर्ग लईए तो 25 नो वर्ग 625 थशे। ए ज रीते बाकीनी जे बे बाजू छे एना वर्गनो आपणे सरवाळो लईए, एटले के 7 અને 24 એના વર્ગોનો સરવાળો લઈએ। 7નો વર્ગ થાય 49 અને 24નો વર્ગ, તો 24નો વર્ગ આપણે કરી લેવાનો બરાબર છે। 24 દુ 48, 24 ચોકુ 96, 9 ને 8 17, 4 ને 1 5 એટલે કે 576। હવે આપણે અહીંયા સરવાળો કરીએ તો 9 ને 6 15 વધી 1, 7 ને 1 8, 8 ને 4 12 વધી આવી 1, 5 ને 1 6, મતલબ કે આ બે સમાન થાય છે। આ બે બાજુના વર્ગનો સરવાળો સૌથી મોટી બાજુના વર્ગ જેટલો થાય છે, એટલે કે 25નો વર્ગ બરાબર 7નો વર્ગ વત્તા 24નો વર્ગ બરાબર 625 થતો હોવાથી આપેલ ત્રિકોણની બાજુઓ કાટકોણ ત્રિકોણ બનાવે છે, તથા તેની સૌથી મોટી બાજુ છે એ કર્ણ છે। આપણને કર્ણનું પણ કહ્યું હતું બરાબર છે। તો આપેલ બાજુઓ કાટકોણ ત્રિકોણ રચે છે અથવા બનાવે છે, અને કર્ણનું માપ સૌથી મોટી બાજુ કર્ણનું માપ 25 સેમી થાય। આ આપણો જવાબ। આ રીતે આપણે બાકીના ત્રણેય દાખલા ગણવાના છે। જો સૌથી મોટી બાજુનો વર્ગ અને બાકીની બે બાજુના વર્ગનો સરવાળો જો સરખો ન થાય તો એ કાટકોણ ત્રિકોણ નથી। દાખલા તરીકે આપણે ચોથો દાખલો લઈએ। અહીંયા શું થાય છે, સૌથી મોટી બાજુ 13 સેમી છે, તેથી 13નો વર્ગ બરાબર 169, પછી 12નો વર્ગ વત્તા 5નો વર્ગ, તો 12નો વર્ગ 144 વત્તા 5નો વર્ગ એટલે 25 બરાબર 169, તો આ કાટકોણ ત્રિકોણ છે। એટલે કે 13નો વર્ગ બરાબર 12નો વર્ગ વત્તા 5નો વર્ગ બરાબર 169 માટે કાટકોણ ત્રિકોણ છે। કાટકોણ ત્રિકોણ છે। કર્ણ શું થાય, કર્ણ બરાબર 13 સેમી। આ રીતે તમે બાકીના બીજો અને ત્રીજો દાખલો જાતે ગણજો। હું માનું છું કે તમે આ દાખલા સરળતાથી ગણી શકશો। હવે આપણે એક નવા દાખલા ઉપર જઈએ, દાખલા નંબર 6। જો વચ્ચેના બધા જ દાખલા તમે તમારી જાતે ગણી શકશો, કારણ કે આગળ જે સમજૂતી મેં તમને આપી હતી યાદ રાખવાના મુદ્દામાં, એ સમજૂતીના આધારે તમે બધા જ દાખલા ગણી શકશો। હવે દાખલા નંબર 6 કે સમબાજુ ત્રિકોણ ABCની બાજુ 2A છે,
तेना दरेक वेधनी लंबाई शोधो। जो आ त्रिकोण ए बी सी समबाजू छे, मतलब ए बी नु माप ए बी बराबर बी सी बराबर सी ए, एटले के ए बी नु माप 2a, बी सी नु माप पण 2a छे अने सी ए नु माप पण 2a छे। तो आना आनो एक वेध ए डी आपणे दोरेलो छे, बराबर छे। हवे आपणे आना दरेक वेधनी लंबाई शोधवानी छे। तो आपणने खबर छे के संबाजू त्रिकोणने दरेक वेध एटले के एना कुल त्रण वेध थाय, त्रणेय वेधनी लंबाई समान होय, एज रीते एनी त्रणेय मध्યગાઓની લંબાઈ સમાન હોય, બરાબર છે। તો આપણે આગળ જોઈએ કે ત્રિકોણ એબીસીમાં એબી બરાબર બીસી બરાબર સીએ બરાબર 2a, કારણ કે બધાનું માપ 2a છે। ધારો કે ને એડી છે એ ત્રિકોણ એબીસીનો વેધ છે, એટલે વેધ છે એટલે શું થશે, એ 90 અંશના ખૂણે હોય, એટલે કે ખૂણો એડીબી બરાબર ખૂણો એડીસી બરાબર 90 થાય, અહીંયા બંને ખૂણા 90 ના થશે। હવે ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીસી, આ બાજુનો ત્રિકોણ અને આ બાજુનો ત્રિકોણ, એમાં ખૂણો એડીબી આ ખૂણો અને ખૂણો એડીસી બે 90 ના છે, એટલે કે કાટખૂણા છે, અને એબી બાજુનું માપ અને એસી બાજુનું માપ સમાન છે, કારણ કે આપણે સમબાજુ ત્રિકોણ છે એટલે, અને એડી બરાબર એડી એક જ રેખાખંડ, એટલે શું થશે, એકરૂપતાની કાકબા શરત, કાકબા કાટખૂણો કર્ણ અને બાજુ, આ કાટખૂણો આ કર્ણ અને આ બાજુ, એ શરત અનુસાર આ ત્રિકોણ એડીબી અને આ ત્રિકોણ એડીસી બે એકરૂપ થશે। હવે બે ત્રિકોણો એકરૂપ થાય તો એના અનુરૂપ અંગો સમાન થાય, એટલે કે ત્રણેય ખૂણાઓ સમાન થાય અને અનુરૂપ ત્રણેય ખૂણા સમાન થાય અને અનુરૂપ ત્રણેય બાજુઓ સમાન થાય। આપણે બધાનું કામ નથી, આપણે માત્ર બી ડી બરાબર સી ડી આ બે બાજુનું જ આપણે કામ છે, એ બે બાજુનું માપ સમાન થશે। હવે એ બે બાજુનું માપ સમાન થાય, પરંતુ આપણને ખબર છે કે બી ડી વત્તા સી ડી આ બે આટલો ટુકડો વત્તા આટલો ટુકડો કરી ત્યારે આખી બીસી બાજુ બને છે, બરાબર છે। એટલે એકલા બી ડી અને એકલા સી ડીનું માપ કેટલું થાય, તો કે આખી બીસી બાજુ કરતાં અડધું, કારણ કે બી ડી બરાબર સી ડી થયા ને, આ બે તો સરખા છે, એટલે દરેકનું માપ આખી બાજુ કરતાં અડધું થાય, એટલે કે એક દુત્યાંશ બીસી, પણ બીસી એટલે તો 2a છે જે આપણને અહીંયા આપેલા છે, બરાબર છે। એટલે કે બે બે જતા રહેશે, એટલે બી ડી અને સી ડી દરેકનું માપ એ જેટલું થશે। હવે કાટકોણ ત્રિકોણ એ ડી બી બરાબર છે, એમાં ખૂણો ડી 90 નો છે, એટલે પાયથાગોરસ પ્રમેય અનુસાર એ બી છે એ કર્ણ થાય, અને કર્ણનો વર્ગ બરાબર એ ડીનો વર્ગ વત્તા બી ડીનો વર્ગ, એટલે કે આની કિંમત મૂકીએ તો 2a એનો વર્ગ વત્તા એ ડી એમને એમ, એ ડીનો વર્ગ એમને એમ, અને બી ડી એટલે આપણે અહીંયા શોધેલા છે એ, બી ડી એટલે એ, એટલે એ નો વર્ગ, એટલે કે બે એનો વર્ગ એટલે 4a થાય, બરાબર આ એ વર્ગને આપણે આ બાજુ લઈ આવી એટલે માઇનસ થશે, બરાબર એ ડીનો વર્ગ, એટલે 4a વર્ગમાંથી એક એક એનો વર્ગ જશે, એટલે 4માંથી એક જાય તો 3, 3a નો વર્ગ બરાબર એ ડીનો વર્ગ, એટલે કે બે બાજુ વર્ગમૂળ લઈ અને સાઈડ ચેન્જ કરીએ તો એ ડી બરાબર 3નું વર્ગમૂળ, વર્ગમૂળમાં 3 અને એ વર્ગનું વર્ગમૂળ એ, એટલે કે આ એક વેધની લંબાઈ આપણે શોધી। પણ આપણને ખબર છે કે સંબાજુ ત્રિકોણમાં દરેક વેધ સમાન હોય છે, એટલે કે એની લંબાઈ સરખી હોય છે, આમ દરેક વેધની લંબાઈ વર્ગમૂળ 3 થાય। તો આપણે દરેક વેધની લંબાઈ શોધી લીધી, આ રીતે આ સાબિત કરી શકાય। હવે દાખલા નંબર 7 શું છે, કે સાબિત કરો કે સંબાજુ ચતુષ્કોણ, સંબાજુ એટલે જે ચતુષ્કોણની બધી બાજુના માપ સમાન હોય, સંબાજુ ચતુષ્કોણની બાજુઓના વર્ગોનો સરવાળો, એટલે કે એની દરેક બાજુ એબી બાજુ બીસી બાજુ સીડી બાજુ અને ડીએ બાજુ, એ દરેક બાજુના વર્ગોનો સરવાળો તેના વિકર્ણો, એટલે કે આ વિકર્ણ એસી અને વિકર્ણ બીડી ના વર્ગોના સરવાળા જેટલો થાય, એવું આપણે બતાવવું છે। તો આ સંબાજુ ચતુષ્કોણ એબીસીડી છે, બરાબર છે, અને આ વિકર્ણ એસી અને વિકર્ણ બીડી બે એમ બિંદુમાં ધારો કે ને છેદે છે, તો આના ઉપરથી આપણે પક્ષ, તો આ પક્ષ એટલે આપી દીધેલી વિગત, તો આપણને આપી દીધેલું શું છે, તો કે સંબાજુ ચતુષ્કોણ,
એટલે આપણે અહીંયા પક્ષમાં લખશું કે ચતુષ્કોણ એબીસીડી એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે. પછી સાધ્ય એટલે શું સાબિત કરવું છે, તો કે એની બધી બાજુના વર્ગોનો સરવાળો એના વિકર્ણોના વર્ગના સરવાળા જેટલો થાય. એટલે એની બધી બાજુ એટલે એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ વત્તા સીડીનો વર્ગ વત્તા ડીએનો વર્ગ એ કેટલો થાય, તો કે એની એના વિકર્ણોના વર્ગના સરવાળા એટલે કે એસી વિકર્ણનો વર્ગ વત્તા બીડી વિકર્ણનો વર્ગ. એટલે કે પક્ષ અને સાધ્ય આકૃતિ આ બધું તો તમે હવે સરખી રીતે સમજી ગયા. હવે આપણે સાબિતી લઈએ. તો આ ચતુષ્કોણ કેવો છે, તો કે આપણને ખબર છે કે સમબાજુ ચતુષ્કોણ છે, બરાબર છે. તો સમબાજુ ચતુષ્કોણમાં બધી બાજુનો માપ સમાન હોય એટલે આપણે એ લખ્યું કે એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડી, આને કહેશું પરિણામ નંબર એક. હવે આનો વિકર્ણ એસી અને વિકર્ણ બીડી એ ધારો કે એને પરસ્પર એકબીજા એમ બિંદુમાં છેદે છે. હવે સંબાજુ ચતુષ્કોણના વિકર્ણો હંમેશા પરસ્પર દુભાગે, આ ગુણધર્મ તમને નવમા ધોરણનો યાદ હશે. તો આ વિકર્ણ બીડી છે એ એસીના બે સરખા ભાગ પાડે, એ એમ અને સી એમ. એટલે આપણે અહીંયા લખ્યું કે આથી એમ એ બરાબર સી એમ બરાબર આખા એસીના અડધા. એ જ રીતે એમ બી બરાબર એમ ડી બરાબર આ આખા વિકર્ણના અડધા. ખ્યાલ આવી ગયો. હવે ખૂણો એ એમ બી જો આપણે શું લીધું હતું નવમામાં, આપણને ખબર છે કે સંબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે, પણ કેવી રીતે, તો કે કાટખૂણે દુભાગે એટલે કે 90° અંશે દુભાગે. એટલે અહીંયા બધા જ ખૂણા કાટખૂણા થશે, બરાબર. એટલે આપણે અહીંયા લખશું કે ખૂણો એ એમ બી બરાબર આ એ એમ બી બરાબર ખૂણો બી એમ સી બરાબર ખૂણો સી એમ ડી બરાબર ખૂણો ડી એમ એ. શું કામ, કારણ કે બધા જ 90° ના થાય, કાટખૂણા થાય. હવે આપણે વાત કરીએ ત્રિકોણ એ એમ બી, તો ત્રિકોણ એ એમ બી માં ખૂણો એ એમ બી 90° નો છે એ આપણે અહીંયા જોઈ લીધું. તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આ કાટખૂણાની સામેની બાજુ એ બી કર્ણ થાય એટલે કે એ બી નો વર્ગ બરાબર શું થાય, તો કે કાટખૂણ બનાવતી બાજુ એ એમ નો વર્ગ વત્તા બી એમ નો વર્ગ પાયથાગોરસ પ્રમેય અનુસાર. હવે એ બી નો વર્ગ બરાબર આપણે બી એમ ની કિંમત અહીંયા આપણે બી એમ, તો બી એમ બી એમ બરાબર કેટલા છે, તો કે 1/2 બીડી એટલે એની જગ્યાએ 1/2 બીડી નો વર્ગ, અને એમ એ તો એમ એની જગ્યાએ આપણે કેટલા લખશું 1/2 એસી એનો વર્ગ. હવે નીચેના સ્ટેપમાં આપણે જોઈએ તો 1/2 એટલે એનો વર્ગ કરીએ તો 1/4 અને ઉપર બીડી નો વર્ગ એટલે બીડી નો વર્ગ 4 વત્તા એ જ રીતે અહીંયા એસી નો વર્ગ 4 એટલે કે 2 નો લસા 4 નીકળે અને બીડી વર્ગ વત્તા એસી વર્ગ 4 થાય, તો એ 4 ને આપણે આની સાથે ગુણી નાખીએ એટલે ડાયરેક્ટ જ લખીએ તો 4ab નો વર્ગ બરાબર. હવે આપણે પહેલા એસી લેશું અને પછી બીડી, ક્રમમાં આપણે એ રીતે લઈએ બાકી ગમે તેમ ચાલે. 4ab નો વર્ગ બરાબર એસી નો વર્ગ વત્તા બીડી નો વર્ગ. સરવાળામાં પહેલા કોઈ પણ લખી એનાથી પરિણામમાં કંઈ ફરક પડતો નથી. હવે 4ab નો વર્ગ એટલે એબી વર્ગનો 4 વખત સરવાળો એટલે કે એબી નો વર્ગ વત્તા એબી નો વર્ગ વત્તા એબી નો વર્ગ વત્તા એબી નો વર્ગ બરાબર જમણી બાજુ જેમ છે એમ જ એસી નો વર્ગ વત્તા બીડી નો વર્ગ. પણ એબી બરાબર આપણે અહીંયા જો લખ્યું હતું એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ, શું કામ લખ્યું હતું, તો કે આ સંબાજુ ચતુષ્કોણ છે, બધી બાજુનું માપ સમાન છે એટલે એબી નો વર્ગ પછી બીસી ના વર્ગની જગ્યાએ આ એબી ના વર્ગની જગ્યાએ આપણે બીજા એબી ના વર્ગની જગ્યાએ બીસી વર્ગ લખશું, ત્રીજા એબી ના વર્ગની જગ્યાએ સીડી વર્ગ લખશું અને ચોથા એબી ના વર્ગની જગ્યાએ ડીએ નો વર્ગ લખશું. બાકીનું એમને બસ આ તો આપણે સાબિત કરવું હતું, જો આજ આપણે સાબિત કરવું હતું. તો આ રીતે આપણે આપણા ધારેલા સાધ્ય સુધી આરામથી પહોંચી શકીએ છીએ. તો અત્યારે બસ આટલું. ઘરે રહો, સલામત રહો.